राजकोट ना रेसकोर्स पार्क मा 16 लाख ना खर्चे वॉकवे ना रिनोवेशन नु काम सौंपायु। जो के कॉन्ट्राक्टरे गैर रीति आचरी ने मात्र 2.5 लाख मा ज काम पूर्ण कर्यु। आ पत्थर कौभांड नी जाण थता ज स्टेन्डिंग कमिटी ना चेरमेने बिल अटकावी देवानी सूचना आपी छे। मनपा तंत्रे कॉन्ट्राक्टर आर के कंस्ट्रक्शन ने नोटिस पटकारी छे। आ उपरांत जे पत्थरो चाले तेम नथी तेने पेनल्टी स्वरूपे बदली देवानी पण सूचना आपी छे। 16.5 लाख રૂપિયાનું કુલ કામ હતું, તેમાંથી 2.5 લાખ રૂપિયાના ધોલપુરી પથ્થરનું કામ હતું, જે ધ્યાન ઉપર આવતા એને પેનલ્ટી સ્વરૂપે આ કામ કરાવવાનું નક્કી કરાયું। રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા રાજકોટના રેસકોર્સ ખાતે ચાલી રહેલ રિનોવેશનમાં કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ વોકવે છે અને અહીં આનું રિનોવેશન કામ છે, તે 16 લાખ રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટર કંપનીને આપવામાં આવ્યું હતું। જો કે કોન્ટ્રાક્ટર કંપની છે તેમના દ્વારા અહીં કૌભાંડ આચરવામાં આવ્યું અને માત્ર 2.5 લાખ જેટલી રકમમાં આ કામ પૂરું કરવામાં આવ્યું। આપને હું અહીં દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે આપ આ સ્ટોન જોઈ રહ્યા છો, જે પથ્થર આપ જોઈ રહ્યા છો, તે પથ્થર છે તે સેકન્ડ ક્વોલિટીના પથ્થર હોવાનું જે સ્ટેન્ડિંગ ચેરમેનના ધ્યાને આવતા તાત્કાલિક જ તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જે કોન્ટ્રાક્ટર કંપની છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે। એટલું જ નહીં, તેમનું બિલ છે તે પણ અટકાવી દેવાની સૂચના છે તે સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આપવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત છે કે અત્યારે રેસકોર્સનું રિનોવેશન કામ છે તે ચાલી રહ્યું છે અને કોરોનાના કાળ બાદ ફરી એકવાર જ્યારે બાગ બગીચા શરૂ થયા તે પહેલા આ તમામ કામ છે તે આપવામાં આવ્યું હતું। જો કે તેમાં પણ કૌભાંડ ઝડપાતા હવે સ્ટેન્ડિંગ ચેરમેન છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।